કેમ છો બાળ મિત્રો? નમસ્તે, મજામાં ને? ચાલો તારે આજે આપણે ગણિત ગમ્મતમાં આગળ અભ્યાસ ચાલુ કરીએ. શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં વિષય ગણિત ગમ્મત વિશે આગળ અભ્યાસ ચાલુ કરીએ, બરોબર? આપણે ભાગ 1 અને ભાગ 2 એમાં પ્રકરણ 1માં જોઈ ગયા હતા. આજે આપણે ગણિત ગમ્મત પ્રકરણ 1માં ભાગ 3 વિશે આગળ શીખીએ. પ્રકરણ 1 ભાગ 3, પ્રકરણનું નામ છે ક્યાંથી જોવું, બરોબર? એમાં ભાગ 1માં અને 2માં આપણે કઈ તરફથી જોવું તો વસ્તુનો ભાગ કેવો દેખાય છે એ બધું આપણે શીખી ગયા. પછી ભાગ 2માં રંગોળી, આકારો, ભાત, ડિઝાઇન એના વિશે અભ્યાસ કર્યો. ચાલો આજે આપણે ભાગ 3માં આગળ અભ્યાસ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1માં ભાગ 3માં જેવા સાથે તેવા એના વિશે આગળ ચર્ચા કરીશું કે જેવા સાથે તેવા એનો અર્થ શું થાય છે, બરોબર? એમાં એક નાની એવી વાર્તા આપણને સમજાવવામાં આવી છે, એના ઉપરથી આપણે ગણિત વિશે થોડું સમજવાનું છે, બરોબર? ગણિતમાં થોડોક આગળ અભ્યાસ કરવાનો છે અને લખતો અભ્યાસ છે જેવા સાથે તેવામાં આ વાર્તા ઉપરથી. તો અમીના એક દિવસ ચિત્રકાર એટલે કે પેઇન્ટરને મળી. ચિત્રકારને તો તમે લોકોએ જોયા હશે, બરોબર? ચિત્રો આપણે જેવા કહીએ તેવા બનાવી આપીએ એને ચિત્રકાર અથવા પેઇન્ટર કહેવામાં આવે છે. તમે મારું ચિત્ર દોરી શકશો? આ અમીના છે અને આ ચિત્રકાર છે. તો અમીનાએ ચિત્રકારને પૂછ્યું કે શું તમે મારું ચિત્ર દોરી શકશો? તો ચિત્રકાર જવાબ આપે છે, હા જરૂર, હું તેની કિંમત રૂપિયા 200 લઉં છું. તો ચિત્રકારે હા પાડી કે હું તારું ચિત્ર બનાવી આપીશ, પણ તેની કિંમત હું 200 રૂપિયા લઉં છું. થોડા સમય પછી પેઇન્ટરે તેને ચિત્ર બતાવ્યું. ચિત્રકારે ચિત્ર પૂર્ણ કરી દીધું. થોડોક સમય થયો પછી એને ચિત્ર બતાવ્યું અમીનાને કે જો અમીના, તને આ કેવું લાગ્યું? તારું ચિત્ર મેં બનાવ્યું છે, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો સાથે રાખજો અને જોજો, બરોબર? તો તમારું પાઠ્યપુસ્તક સાથે હોય તો એમાં ચિત્ર તમે જોજો અને વાર્તા પણ એમાં જોજો. તો એ ચિત્રકારે કેવું ચિત્ર દોર્યું છે અમીનાનું? અડધું ચિત્ર દોર્યું છે, બરોબર? એક કાગળ લીધો છે અને એમાં અડધું ચિત્ર દોર્યું છે. પછી શું કહે છે અમીનાને પણ કે આ તારું ચિત્ર તૈયાર થઈ ગયું છે. અમીનાએ તો પોતાનું ચિત્ર હાથમાં લીધું અને જોયું, પણ આ તો માત્ર અડધું જ છે. શું કીધું અમીનાએ? કે આ ચિત્ર તો માત્ર અડધું જ છે, મારું અડધું મોઢું જ દેખાય છે કે છે આમાં, બીજું અડધું બરાબર આવું જ છે. તો પેલા ચિત્રકારે શું જવાબ આપ્યો? અહીંયા આગળ આ ચિત્રકારનું મોં તમને દેખાય છે, તો એણે આ જવાબ આપ્યો કે બીજું અડધું મારું ચિત્ર આવું જ છે કે છે, તારું ચિત્ર બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે તારે એક અરીસો મૂકી દેવાનો. નાનો એવો અરીસો હોય તો એ અરીસો ક્યાં મૂકવાનો? આ ચિત્ર છે એની બાજુમાં, આ જે કોરો ભાગ છે ત્યાં અરીસો મૂકી દેવો, એટલે આના જેવો જ બીજો ભાગ તમને બાજુમાં દેખાશે. જો અહીંયા આગળ આ ચિત્રમાં દેખાય છે, બરોબર? આ બાજુ એને ચિત્ર દોર્યું હતું ને આ બાજુ એને અરીસો એવો મૂક્યો હતો. તો એને આ ચિત્ર બતાવ્યું અને કીધું જો આના જેવું જ બીજું છે, એટલે તારું બંને બાજુનું ચિત્ર પૂરું થઈ ગયું. હવે મને મારા પૈસા મળશે? ચિત્રકાર પૂછે છે અમીનાને કે હવે મારા 200 રૂપિયા મને આપીશ? તો અમીનાએ પણ જુઓ આગળ શું કર્યું. અમીનાએ તેને 100 રૂપિયાની નોટ આપી. ચિત્રની કિંમત કેટલી હતી? 200 રૂપિયા હતી, બરોબર? તો અમીનાએ તેને કેટલા આપ્યા? 100 રૂપિયા. 200ના અડધા 100 રૂપિયા જ આપ્યા. પરંતુ આ તો અડધા જ પૈસા છે. જેવું ચિત્રકારે કર્યું તેવું જ અમીનાએ પણ કર્યું. એટલે આ વાર્તાનું જે હેડિંગ શીર્ષક હતું તેનું શું નામ હતું? જેવા સાથે તેવા. એટલે થઈ ગયું એના જેવું કે એને અડધું ચિત્ર દોર્યું હતું, એટલે પૈસા પણ અડધા જ મળે. તો અમીનાએ શું કીધું? એનો જવાબ આપ્યો. ચિત્રકારે એને પૂછ્યું કે આ તો અડધા જ છે, 100 રૂપિયા જ છે 200 રૂપિયામાંથી. તો અમીના કહે બીજા અડધા બરાબર આવા જ છે, તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં બીજો અરીસો મૂકી દો. હા હા હા. એટલે અમીનાએ પણ એને એવો જ જવાબ આપ્યો કે આ રહી 100ની નોટ, બરોબર? 100ની નોટ જોડે
અરીસો મૂકી દો એટલે તમને બીજી 100ની નોટ દેખાય એટલે તમારા 100 વત્તા 100 200 રૂપિયા પૂરા થઈ જશે. હા 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 એટલે જેવા સાથે તેવા. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વાર્તા પરથી ખ્યાલ આવી ગયો હશે કે એક વસ્તુનો અડધો ભાગ બરાબર, તો એના જોડે બાજુનો અડધો ભાગ દોરવા માટે એના જેવો અરીસો મૂકી દો એટલે બંને બાજુના આકાર તમને સરખા મળે છે. તો આપણે એનો આગળ અભ્યાસ બીજો કરીએ. પેન્ટરે આવા ઘણા ચિત્રો બનાવ્યા છે કે જેમાં તેણે વસ્તુનો અડધો ભાગ દોર્યો છે. આ ચિત્રનો બીજો અડધો ભાગ દોરો અને આ વસ્તુઓ કઈ છે તે શોધો. અરીસા વડે આ કરવાનો પ્રયત્ન તમે કરી શકો છો. ચિત્રકારે જુઓ, નીચે ચિત્રો દોર્યા છે, તે ચિત્રોના અડધા જ ભાગ દોર્યા છે બરાબર. પતંગિયું છે, દીવો છે, બિલાડીનું મોં છે, સ્ટાર છે અને માછલી છે, તો એ બધા એનું ચિત્ર અડધું જ દોર્યું છે. તમારી પાસે જો અરીસો હોય તો આ ચિત્રનો બરાબર અડધું ચિત્ર જ્યાં પૂરું થતું હોય એની જોડે જ અરીસો મૂકશો એટલે એ ચિત્રનો પડછાયો એટલે બીજો ભાગ દેખાશે તમને બરાબર. એને પ્રતિબિંબ કહેવાય. એટલે આ પતંગિયાનું ચિત્ર પૂર્ણ થઈ જશે. ત્યાર પછી દીવાનું ચિત્ર એ પણ એ રીતના મૂકશો એટલે પૂર્ણ થઈ જશે બરાબર. પછી બિલાડીનું એક બાજુનું મોં દોરેલું છે તો અરીસા વડે એ બાજુમાં મૂકશો એટલે આખું મોં તૈયાર થઈ જશે. પછી તારો છે અને માછલી છે, તો આ બંને ચિત્રોની અહીંયા આગળ અરીસો મૂકો જ્યાં ચિત્ર અડધું દોર્યું છે એની જોડે જ મૂકશો એટલે એ ચિત્ર આખું દેખાશે. અને અહીંયા આગળ અરીસો ક્યાં મૂકવાનો છે, અહીંયા નીચેની તરફ બરાબર, એટલે એ માછલીનું ચિત્ર પૂર્ણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે તેમાં આ ચિત્રો અડધા અડધા દોરેલા છે, એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાના છે પેન્સિલ વડે, એના જેવો બીજો ભાગ તૈયાર કરવાનો છે. ચાલો આપણે આગળ જોઈએ. નીચેના ચિત્રો દોરવામાં આપણે પેઇન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકીશું. અહીંયા આગળ આપણને પ્રશ્ન પૂછે છે બરાબર, નીચે ચિત્રો આપેલા છે તો એ ચિત્ર આપણે પેઇન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકાશે. જો આ ચિત્રમાં ઈયળ દોરેલી છે બરાબર, તો એ અડધી દોરી હશે અને બાજુમાં અરીસો મૂકીશું તો એ આપણને આખું ચિત્ર મળી શકશે, નહીં મળે બરાબર. કારણ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા સુધીનું અડધું ચિત્ર તમે દોરો અને અહીંયા અરીસો મૂકો તો એને ઉપરના જે આ કાન દેખાય છે એ નીચેની તરફ આવશે, તો એ ચિત્ર કેવું દેખાશે, એના જેવું જ મળશે આપણને, નહીં મળે બરાબર. પછી આ પગ છે ઉપર આવશે તો એ ચિત્ર ઈયળનું ચિત્ર ગણાશે, નહીં ગણાય બરાબર. એટલે અમુક ચિત્રો જે એવા હોય એમાં એ પેન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકાશે નહીં. એવી જ રીતના આ કપનું ચિત્ર છે તો એનો અડધો ભાગ આપણે કરીશું બરાબર, અને એક તરફ અરીસો મૂકીશું તો એના જેવું જ આપણને પ્રતિબિંબ મળશે, એના જેવો જ આકાર મળશે, નહીં મળે બરાબર. ત્યાર પછી આ ધજામાં પણ એવું જ છે, જ્યાં ઝંડો દેખાય છે આપણને એમાં પણ એવું જ છે કે આપણે એનો અડધો ભાગ કરીશું તો આપણને એના જેવો બીજો આકાર સરખો મળશે નહીં. ત્યાર પછી જુઓ, જે વસ્તુનો બરાબર તેવો જ અડધો ભાગ અરીસામાં ન દેખાય તેવી વસ્તુઓના ચિત્રો દોરવાનું જો પેન્ટરને કહેશો તો તે યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં. એટલે આપણે પણ પેન્ટર પાસે જો ચિત્ર દોરાવવું હોય તો શું કરવાનું, કે એવા ચિત્ર એને આપવાના કે આપણને અડધું ચિત્ર દોરી આપે નહીં, એને આખું જ ચિત્ર એ પૂર્ણ કરવું પડે. એટલે આપણે એને એવા ચિત્રો કહેવાના કે તું આ ચિત્ર દોરી આપ, તો એને આખું ચિત્ર દોરવું જ પડશે કારણ કે તેના બીજો એનો જેવો જ ભાગ આપણને મળી શકશે નહીં. તો અહીંયા આગળ મેં ચિત્રો દોર્યા છે બરાબર, તો એમાં જુઓ અહીંયા વન લખ્યો છે, એનો આપણે અડધો ભાગ કરીશું ને અડધો નહીં દોરીએ અને અરીસો મૂકી દઈશું તો આપણને એના જેવો બીજો ભાગ મળશે, નહીં મળે બરાબર. આપણે અહીંયા આગળ આ વન લખ્યો છે એનો અડધો ભાગ કરીએ તો આવું બીજી તરફ આવશે, તો એ વન ગણાશે, નહીં ગણાય બરાબર. એવી જ રીતના આ સંચાનું ચિત્ર છે, એમાં પણ એનો અડધો અડધો ભાગ કરીશું તો સરખો આકાર મળશે નહીં. ત્યાર પછી આ વૃક્ષ છે બરાબર, એનો અડધો ભાગ કરીશું આપણે તો એના જેવો જ આકાર મળશે નહીં બરાબર. ત્યાર પછી જુઓ, આમાં આપણે એનો અડધો ભાગ આવી રીતના નીચેથી કરવાનો છે
बराबर आ रीतना नीचे थी करशो तो अपन एना जेवो ज भाग मळशे नहीं। चलो हवे आपणे आगळ जोईए। दर्पणमां अर्धो भाग, नीचे आपेल चित्र जुओ। टपकावाळी रेखा दरेक चित्रनो अर्धो भाग दर्पणमां बराबर तेना जेवो ज देखाय छे ते रीते भाग पाड़ी शके छे। आपणने प्रश्न पूछे छे बराबर કે આના અડધા ભાગ આપણને કરી દીધા, તૂટક તૂટક કાળા રંગની રેખા દેખાય છે બરાબર, એમાં અડધા ભાગ કરીને આપેલા છે, એટલે આપણે ફક્ત જોવાનું છે કે તેના જેવો જ સરખો ભાગ મળે છે કે નથી મળતો। જો મળતો હોય તો સાચું કરવાનું, ના મળતો હોય તો ખોટું કરવાનું બરાબર। ચાલો અહીંયા આગળ જોઈએ, આ ત્રિકોણ છે એમાં આપણને તૂટક રેખા આપી છે, બંને બાજુનો ભાગ તમે જોઈ શકો છો કે સરખો જ છે, એટલે આપણે ખરાની નિશાની કરીશું। આ ત્રિકોણમાં પણ બંને બાજુના ભાગ સરખા થાય છે એટલે પણ સાચું આવશે। ત્યાર પછીનું ત્રિકોણ જુઓ, તેમાં રેખા જે દોરી છે તૂટક તૂટક બે ભાગ પાડ્યા છે, એમાં બંને બાજુનો ભાગ સરખો આવતો નથી એટલે આપણે ખોટું કરીશું। ત્યાર પછી જુઓ, જે ચોરસ બનાવ્યું છે એના અડધા અડધા ભાગ કરીને આપ્યા છે, તેના પણ આકાર સરખા મળે છે એટલે આપણે સાચાની નિશાની કરીશું। ત્યાર પછીનું ત્રિકોણ ઊંધું ત્રિકોણ છે, એમાં બંને બાજુના સરખા ભાગ પડે છે એટલે ખરાની નિશાની કરીશું। પછી વૃક્ષનું છે, તેમાં આપણને તૂટક રેખા દોરી છે, જો ઊભું હોત બરાબર આગળના ચિત્રમાં ઊભું આપણે કર્યું હોત તો એના બંને બાજુના ભાગ સરખા આવત, પણ આ આડી તૂટક રેખા છે એટલે આ ભાગ સરખો આવશે નહીં, એના આકારો આપણને સરખા મળશે નહીં એટલે આપણે ખોટાની નિશાની કરીશું। પછી બી, તો એમાં સરખા ભાગ પડે છે એટલે સાચાની નિશાની। પછી ટીમાં પણ સાચાની નિશાની કરીશું, બંને બાજુના આકારો સરખા મળે છે। પછી જુઓ, આ ચતુષ્કોણ, ચાર બાજુઓ છે એટલે ચતુષ્કોણની નિશાની છે, આઈસ્ક્રીમ જેવો આકાર છે, તો એના બંને બાજુના ત્રિકોણના ભાગ નાના મોટા છે એટલે આકાર સરખો મળતો નથી એટલે ખોટાની નિશાની કરીશું। ત્યાર પછી ગ્લાસ આકાર છે બરાબર, તો એમાં પણ સરખા આકાર મળતા નથી એટલે ખોટાની નિશાની। પછી પાન છે, એમાં બંને બાજુના સરખા ભાગ વળે છે એટલે સાચાની નિશાની। પછી એમ, એમાં પણ સરખો આકાર મળે છે એટલે આપણે સાચું કરી દઈશું। ત્યાર પછી જુઓ, ત્રિકોણ છે એમાં પણ બંને બાજુના ભાગ સરખા પડે છે એટલે સાચું કરીશું। પછી આમાં પણ સાચું કરીશું, બંને બાજુના ભાગ સરખા છે ને, હા ત્રિકોણ જેવો આકાર છે, તીર જેવો, તો એ સાચાની નિશાની આપણે કરીશું। ત્યાર પછી જુઓ, મોટું ચોરસ નાનું ચોરસ કરીને પતંગ જેવો આકાર મળે છે, પણ નાના મોટો છે આકાર બરાબર, એટલે આમાં ખોટાની નિશાની કરીશું। પછી લંબચોરસ છે ઊભું, તેમાં પણ બંને બાજુના આકાર સરખા મળે છે એટલે આપણે સાચાની નિશાની કરીશું। ત્યાર પછી આપણે આગળ જોઈએ, નીચે આપણને આપેલા છે ચિત્રો દોરવાના છે બરાબર, ખાલી જગ્યા આપી છે એમાં તમારે ચિત્ર દોરવાના છે। આમાં તમે કોઈ બી ચિત્ર દોરી શકો છો અને તૂટક રેખા તમે આડી કે ઊભી પણ દોરી શકો છો, અને બંને બાજુના આકારો સરખા મળે છે કે નથી મળતા એ તમારે સાચા ખોટાની નિશાની કરીને કરવાનું છે। તો ચાલો આપણે ચિત્રો જોઈએ, બીજા કેટલાક વધુ ચિત્રો દોરેલા છે અહીંયા આગળ ક લખ્યો છે, તમે આને બદલે કોઈ પણ અક્ષર કે આકાર દોરી શકો છો અને આડી કે ઊભી તૂટક રેખા દોરીને સાચું કે ખોટું જણાવી શકો છો। તો અહીંયા આગળ મેં ક લખ્યો છે બરાબર, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, બંને બાજુનો આકાર સરખો મળે છે નથી મળતો, આમ તમને સરખું લાગે છે પણ આ બાજુનું મો આ બાજુનું તરફ વળેલું છે અને આ બાજુનું આ બાજુ તરફ વળેલું છે બરાબર, એટલે આ બંને બાજુનો આકાર સરખો મળશે નહીં એટલે ખોટું કરીશે। પછી વર્તુળ દોર્યું છે, બંને બાજુના સરખા ભાગ પડે છે એટલે સાચું। પછી જુઓ મીણબત્તી, તેમાં આડી તૂટક રેખા દોરી છે એટલે આકાર સરખો મળતો નથી એટલે ખોટું। ત્યાર પછી માટલું દોર્યું છે, એમાં ઊભી તૂટક રેખા દોરી છે એટલે આકાર બંને તરફ સરખા મળે છે એટલે આપણે સાચાની નિશાની કરીશું। ચાલો હવે આગળ જોઈએ, ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વહેંચી શકશો। અહીંયા આગળ ચિત્રો આપેલા છે તમને બરાબર, તમારી પાસે પુસ્તક હોય તો ખુલ્લું રાખજો અને ધ્યાન આપજો।
અને પેન્સિલ પણ સાથે રાખજો। આપણે અહીંયા ચિત્રો આપેલા છે એના બે સરખા ભાગ કરવાના છે। તો મિત્રો અહીંયા કાંસકાનું ચિત્ર છે એને ઊભી તૂટક રેખા વડે આપણે બે ભાગમાં વહેંચી છે એટલે બંને બાજુ સરખા આકાર મળશે બરાબર। ત્યાર પછી પરબીડિયું કહેવાય એમાં પણ ઊભી તૂટક રેખા વડે કર્યું છે બંને બાજુના ભાગ સરખા પડે છે। પછી આપ્યું છે એટ, ઇંગ્લિશનો એટ એટલે કે આઠ, તો એના પણ ઊભી તૂટક રેખા વડે બે સરખા ભાગ પાડેલા છે। કાતર એમાં પણ બે સરખા ભાગ પાડ્યા છે ઊભી તૂટક રેખા વડે। પછી અહીંયા જુઓ બટનનું ચિત્ર છે એમાં તમે ઊભી રેખા દોરશો કે આડી રેખા બરાબર ગમે તે રીતના ભાગ પાડશો તો બંને આકારો સરખા મળે છે। આ કીટલી છે બરાબર, તમારી સમજૂતી માટે મેં અહીંયા તૂટક રેખા દોરી છે બરાબર। બંને બાજુના આકાર સરખા નથી થતા, જેના આકાર સરખા ન થાય એને બે ભાગમાં નથી વહેંચવાના, આપણે ફક્ત એમાં ખોટાની નિશાની કરી દેવાની છે બરાબર। પછી પેન્સિલ, તો એના બે સરખા ભાગ પડે છે ઊભી તૂટક રેખા દોરવાની છે। ત્યાર પછી કપ, તો એના પણ બે સરખા ભાગ પડશે નહીં એટલે આપણે ખોટું લખ્યું છે બરાબર, ખોટાની નિશાની કરી છે। પછી છે તાજ, એને ઊભી તૂટક રેખા વડે બે ભાગ પાડ્યા છે એટલે એનો આકાર સરખો મળશે। પછી છે ફ્રોક, એના પણ બે સરખા ભાગ પાડ્યા છે ઊભી તૂટક રેખા વડે એટલે આકારો સરખા મળે છે। ત્યાર પછી ઘંટ, એને પણ ઊભી તૂટક રેખા વડે બે ભાગમાં વહેંચવાથી આકારો સરખા મળ્યા છે। પછી છે આ રેડિયો બરાબર, તો એને બે ભાગમાં વહેંચી શકાશે નહીં, આકારો સરખા મળશે નહીં એટલે આપણે ખોટું કરીશું। ત્યાર પછી વિમાન, એને ઊભી તૂટક રેખા વડે બે ભાગમાં વહેંચી શકાશે। પછી છે આ પાન, તો એને ઊભી તૂટક રેખા વડે બે ભાગમાં વહેંચીશું પણ આકારો સરખા મળશે નહીં, અહીંયા તમે જોઈ શકશો બરાબર, આ બાજુનું અર્ધગોળાકાર અને આ બાજુનું એ બંને નાનું મોટું છે એટલે ઊભી તૂટક રેખા વડે તમે કરશો તો પણ તમને સરખું મળશે નહીં, આડી તૂટક રેખા કરશો તો પણ સરખો ભાગ મળશે નહીં। ત્યાર પછી ટુ, એમાં પણ ઊભી તૂટક કે આડી તૂટક રેખા દોરશો તો આકાર સરખો મળશે નહીં એટલે આપણે ખોટાની નિશાની કરી છે। પછી આવે છે ચશ્મા, તો ચશ્માને પણ બે ભાગમાં વહેંચવાથી એટલે કે ઊભી તૂટક રેખા વડે બે ભાગમાં વહેંચવાથી બંને બાજુના આકારો સરખા મળે છે। ત્યાર પછી આવે છે બેગ, એને ઊભી તૂટક રેખા વડે બે ભાગમાં વહેંચવાથી આકારો સરખા મળે છે। પછી ઈસ્ત્રી, ઈસ્ત્રીને બે ભાગમાં વહેંચી શકાશે નહીં એટલે આપણે ખોટાની નિશાની કરી છે। પછી છત્રીને પણ બે ભાગમાં વહેંચી શકાશે નહીં એટલે આપણે ખોટાની નિશાની કરી છે। ત્યાર પછી ઘડિયાળ, તો ઘડિયાળને પણ બે ભાગમાં વહેંચી શકાશે નહીં, ગોળ હોય ખાલી એમનેમ વર્તુળ હોય તો બે બંને બાજુ સરખા ભાગ આવે છે પણ આમાં તો અંકો લખેલા છે એટલે બંને બાજુ ત્રણ વાગી શકે નહીં બરાબર, એટલે ખોટાની નિશાની કરવાની છે। ચાલો હવે આપણે આગળનું જોઈએ। અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી શકશો। અહીંયા આગળ જુઓ ચિત્રો આપેલા છે તમને બરાબર, એક કાગળ લીધું છે તેને બે ભાગમાં વહેંચેલા છે, એક કાગળને વચ્ચેથી વાળી દીધો એટલે બે સરખા ભાગ થઈ ગયા છે। પછી એક ભાગ ઉપર એ લખેલો છે, એક ભાગ ઉપર એ લખેલો છે બીજો ભાગ ઉપર નથી લખ્યો, તો આપણે જ્યારે કાગળ વાળેલો છે તેને ખોલીશું તો એની તરફનો બીજો ભાગ આપણે દોરવાનો છે, અથવા તો તમે આ ભાગને એ તરફ જે રીતના દોરેલો છે એને કાપશો તો તમને આખો એ મળશે। ત્યાર પછી જુઓ આ સી છે બરાબર, અડધો ભાગ એનો દોરેલો છે અને અડધો ભાગ વાળેલો છે। ત્યાર પછીનું ચિત્ર જુઓ એચ, આપણને આમાં ખ્યાલ આવી જ ગયો હશે કે આ એચ લખેલો છે। પછી શું લખેલું છે, યુ, શું છે, યુ છે બરાબર, અડધો ભાગ કરેલો છે અને અડધો ભાગ બાકી છે। ત્યાર પછીનું છે બી, ચિત્ર જોવાથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ કયો અક્ષર છે। ત્યાર પછી
एक्स। विद्यार्थी मित्रों बने बाजू आकारों सरखा मे ए तरफ आप रीतना अक्षरो विचार बराबर। त्यार पछीनु जुओ आवा अक्षरोनो उपयोग करीने आपणे एवा शब्दो पण बनावी शकीए कि जेना अर्धा भाग बराबर तेना जेवा ज होय। एवी ज रीतना जे रीतना आपणे ऊपर जोयुं के कागळ दईने एक तरफ वाळी देवानो छे ने एक तरफ अक्षरो लख्या तेना जेवो ज बीजो भाग आपणे शोधवानो छे। एवी ज रीतना आपणे बीजा अक्षरो बीजा शब्दोनुं पण अनुमान करवानुं छे। तो अहींया अमुक शब्दो अर्धा लखेला छे આપણે તે શબ્દો પૂર્ણ કરવાના છે બરાબર। અડધો શબ્દ તમારા પાઠ્યપુસ્તકમાં જો આપેલો છે, અહીંયા સુધી કાળા રંગનું દોરેલું છે ને, તો અડધો ભાગ દોરેલો છે, તો આ કયો અક્ષર હશે? એચ, પછી ઓ અને ત્યાર પછી ડબલ્યુ। એવી જ રીતના બાજુમાં પણ ડબલ્યુ, એ અને એક્સ બરાબર। ચાલો હવે આગળના અક્ષરો જોઈએ, કયા અક્ષરો અડધા છે? तो आ सी अर्धो दोरेलो छे, अर्धो आपणे दोरीशुं एटले पूर्ण थई जशे, एटले आखो सी तैयार थई गयो। पछी डबल ओ, पछी के, ई अने डी बराबर। शब्दो तमारा ज्यां ज्यां अधूरा लख्या छे ए तमारे पुस्तक साथे राखवानुं अने पेन्सिल पर राखवानी छे अने आ शब्दोने पूर्ण करवाना छे बराबर। चलो हवे आपणे आगळ जोईए, डी पछी आई, सी अने ई बराबर। अक्षरो पूर्ण थई गया। चलो तो हवे आगळ जोईए आपणे। जुओ विद्यार्थी मित्रों अहींया मोहळू बनाव, कोनू बनावानुं छे? मोहळू बिलाड़ीनुं। अहींया आगळ तमने अहींया आगळ जो तमारा पाठ्यपुस्तकमां आपी दीधेलुं छे, अर्धुं मोहळू दोरेलुं तमारी पासे पुस्तक होय तो तमे જુઓ। હવે હું તમને બિલાડીનું મોડું કેવી રીતે બનાવી શકાય તે શીખવીશ। તો આના માટે તમારે શું કરવાનું છે? કાગળનો એક ટુકડો બરાબર, તમારા ચોપડાનો અથવા તો નોટનું એક કાગળ લઈ લેવાનું છે બરાબર। જુઓ કેવી રીતના લેવાનું છે, એક સાદું કાગળ લેવાનું છે, આવી રીતના આવું એક કાગળ લેવાનું છે બરાબર। એને વચ્ચેથી વાળી દેવાનું છે। આ થઈ ગયું, વચ્ચેથી વાળી દીધું, બંને ભાગ પડી ગયા। જુઓ બે બાજુ આમ ભાગ પડતા હશે, દેખાય છે? ચોપડી જેવું બન્યું, તો એ કાગળને વચ્ચેથી વાળી દીધું આપણે બરાબર। પછી શું કરવાનું છે? કાગળને વાળીને એના એક ભાગ તરફ તમારે આવી રીતના બિલાડીનું અડધું મોઢું દોરવાનું છે બરાબર। એક ભાગ જ્યાં વાળ્યો હોય ત્યાંથી દોરવાનું છે બરાબર। એનું મોઢું દોરી દીધું અડધું, પછી એની આંખો અને એનું નાક ને મોં દોરવાનું છે। પછી શું કરવાનું છે? તો એક કાતર લેવાની છે, અને કાતર ના હોય તો તમે હાથથી પણ કાપી શકો છો। જો આવી રીતના જ્યાં જ્યાં દોર્યું છે તેવી રીતના તમે કાપી શકો છો, આવી રીતના તમે કાપી શકો છો, અને કાતરથી કાપતા આવડે તો કાતરથી પણ તમે કાપી શકો છો બરાબર। જુઓ અહીંયા આગળ જેવી રીતના દોર્યું છે એ જ આકારમાં તમારે કાતરનો ઉપયોગ કરી અને એનું મોઢું કાપી લીધું, સરસ। ચલો હવે આપણે એને ખોલી નાખવાની છે, જે ઘડીમાંથી વાળી હતી એ ઘડી ખોલી નાખી એટલે બીજી બાજુનું પણ એવો આકાર મળી ગયો। હવે આપણે એમાં ફક્ત શું કરવાનું છે? એની બીજી આંખ દોરવાની છે બરાબર, એની સામે બીજી આંખ દોરવાની છે। એનું અડધું નાક પૂરું કરવાનું છે, એનું અડધું મોઢું પૂરું કરવાનું છે બરાબર। પછી એની મોઢા પર જે નાના નાના વાળ હોય ને, મૂછો, હા, એ પણ દોરી દેવાના છે, એટલે આખું બિલાડીનું મોં તમારું તૈયાર થઈ ગયું બરાબર। આ એક પ્રવૃત્તિ છે, તમારું હોમવર્ક થઈ જાય એટલે તમારે આવી રીતના કાગળની એક બિલાડીનું મોઢું તૈયાર કરવાનું છે। તો હોમવર્કમાં જોઈ લો આપણે આજે હોમવર્ક શું કરવાનું છે બરાબર। આગળના ભાગ એક અને ભાગ બેમાં જે હોમવર્ક આપ્યું હતું તે પૂરું કરી દીધું છે, ના કર્યું હોય તો કરી લેજો। તો ચાલો ભાગ ત્રણમાં શું લેસન છે આપણે જોઈ લઈએ, આજે આપણે જ્યાંથી શરૂઆત કરી એમાં જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને પાન નંબર 10 ઉપર જે ચિત્રો આપેલા છે બરાબર, એ તમારે જેવા આવડે તેવા દોરવાના છે અને જે ચિત્ર ના આવડે
ए चित्रमां ए चित्रनुं नाम लखवानुं छे। दाखला तरीके तमने कांसको दोरता तो आवडे, सीधी रेखा दोरी देवानी छे, आ नाना नाना ऊभा लीटा करी दो, एटले आपणो कांसको तैयार थई गयो। पछी आ एक लंबचोरस छे, बराबर, એમાં વી આકાર અને આ બે ત્રાંસી લીટી દોરો એટલે આ ચિત્ર પણ તમને આવડી જશે। આ અંગ્રેજીનો એટ લખવાનો છે, કાતર દોરતા ના આવડે તો કાતરનું નામ લખી દેવાનું છે, બરોબર, કાતર, અને એમાં સાચાની નિશાની કરી દેવાની છે। તો આ રીતનું હોમવર્ક તમારે તમારી નોટબુકમાં સરસ અક્ષરે કરવાનું છે, બરોબર। જે જે ચિત્ર દોરતા ના આવડતું હોય તેમાં તેનું નામ લખવાનું છે, કીટલી એ રીતના, અને ખોટું આવતું હોય તો ખોટા નિશાની, અને બે ભાગ પાડ્યા હોય તો સાચાની નિશાની, બરાબર। ચલો એના પછીનું પાન નંબર 11 ઉપરનું હોમવર્ક પણ તમારે કરવાનું છે, તો એ જુઓ કેવી રીતના કરવાનું છે તમને હું સમજાવી દઉં। તમારી નોટબુકની અંદર પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી આવી રીતના એચ દોરવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર। આ અક્ષર અને આ અક્ષરો, આ અક્ષરો અને આ અક્ષરો, આ ચારે ચાર અક્ષરો તમારા નોટબુકમાં તમારે દોરીને પૂરા કરવાના છે। ત્યાર પછીનું હોમવર્ક જુઓ, પાન નંબર 12 ઉપરનું, બિલાડીનું જે મોઢું બનાવતા શીખવાડ્યું છે ને એ પણ તમારે કરવું હોય તો કરી લેવાનું છે, અને તમારા નોટબુકમાં ચોંટાડી દેવાનું, બરાબર। ચાલો આપણે અહીંયાનું આજનું પહેલું પ્રકરણ આપણું પૂર્ણ થાય છે, ફરીથી નવા પ્રકરણ સાથે આપણે ફરી મળીશું, આવજો।